તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે કોલકાતામાં બળાત્કારની ઘટનાને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે મેડિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલ દુઃખદ ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. જેને અનુલક્ષીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિતના અન્ય મેડિકલ એસોસિએશન હેઠળ તબીબોની સુરક્ષા અને કોલકાતાની ઘટનામાં પીડિતાને યોગ્ય ન્યાય મળે અને આરોપીને સખત સજા થાય તે ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ વેળાએ મહિલા તબીબ સહિતના આરોગ્ય સાથે જોડાયેલ લોકોની સુરક્ષા વધારવામાં આવે અને ભવિષ્યમાં કોલકાતાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે ઉદ્દેશ્યથી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અમારી સાથે આજે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી, ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ગુજરાત મેડિકલ ઓફિસર્સ ક્લાસ 2 એસોસિએશન્સ ભેગા થયા છે અને અમે બધા આજે કલકત્તામાં જે પણ દુઃખદ ઘટના બની છે એના વિરોધમાં ભેગા થયા છે. આના વિરોધમાં આજે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે કે જે ડોક્ટર્સ આજે પોતાની સેવાઓ આપે છે પેશન્ટ્સ માટે, એ લોકોની સુરક્ષા આજે સિસ્ટમના હાથમાં છે અને આજે આપણે એક સમાજ તરીકે ફેલ થયા છે આ બતાવવામાં કે આપણા લેડી ડોક્ટર્સ પણ આપણે અહીંયા સુરક્ષિત થઈને નિશ્ચિંત થઈને પ્રેક્ટિસ કરી શકે છે. કે કલકત્તામાં એક ડોક્ટર યુવતી પર જે દુષ્કર્મ અને હત્યાનો ખરાબ રીતે જે ઘટના બની છે એ આખા દેશ માટે એક લાંછનરૂપ ઘટના છે. અમે આજે ભેગા થયા એઝ અ ડોક્ટર નથી, પણ અમે એક મહિલા તરીકે એક તમને અપીલ કરવા માંગીએ છીએ કે આવા ગુનાઓ, આવી હત્યાઓ, આવા ક્રાઇમ દેશભરમાં વારંવાર બનતા જ રહે છે અને રોજે દાડે બનતા રહે છે. અડધા તો પ્રકાશમાં પણ નથી આવતા. તો આવી ઘટનાઓ જે પ્રકાશમાં આવે છે, પોલીસ સુધી રિપોર્ટ થાય છે, આવી બધી ઘટનાઓમાં તાત્કાલિક નિર્ણયો લેવાય, તાત્કાલિક સજા નક્કી થાય અને સજા પર તાત્કાલિક અમલીકરણ થાય એ અમારી અપીલ છે. એક મહિલા તરીકે અમારી પણ ડિગ્નિટી છે જે સમાજમાં સચવાવી જોઈએ. એક મહિલા રાતે રસ્તા પર નીકળે તો એને એની સેફટી માટે બેફિકર હોય એ રીતની એક પ્રોવિઝન સરકારશ્રીએ પ્રોવાઇડ કરવી જોઈએ. સાથે કસૂરવારોને સખત સજા થાય તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. મેડિકલ એસોસિએશન દ્વારા તાપી જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને ઓપીડી સેવા બંધ રાખી વિરોધ કરવામાં આવશે.